मत करो ना। यू कर इस बेटा लास्ट माँ हाँ लास्ट માં હું બધાની ફેરબુક જે છે એ જોવા માંગવાની છું, કોણે કેટલું લખ્યું છે, કોણ સાથે છે, કોને બધું લખાઈ ગયું છે, એ બધું શું જોવાનું છું લાસ્ટ માં, બરાબર છે? આપણે લાસ્ટ 5 મિનિટ કે 10 મિનિટ એની માટે કાઢશું. મી કે તને મી આપણે ગયા કાલે હું કે ખાલી જગ્યા થઈ ગઈ હતી. હા એટલે બેટા આજે આપણે છે ને ફરીવાર રિવિઝન, તો આપણે કોને કહેવાય બેટા, વારંવાર જે થતું હોય ને એને રિવિઝન કહેવાય. એટલે ભલે કાલે ખાલી જગ્યા થઈ ગઈ, આજે આપણે કરવાની છે, બરાબર છે? ઓકે મિસ, મિસ રોલ નંબર બોલી ને હા સર બુક ચેક કરતો હું કબતા કર મી માર તમને ભૂલથી 23 નંબર મોકલાઈ ગયો, પછી મેં 13 નંબર મોકલ્યો છે. ઓકે ચલો રોલ નંબર 73. ભારતનો ખાલી જગ્યા ગેડ પ્રકારનો પર્વત છે. કયો પર્વત? હિમાલય. હિમાલય, હિમાલય જે છે એ ગેડ પ્રકારનો પર્વત છે. ચલો રોલ નંબર 31. હા મિસ, જર્મનીનો ખાલી જગ્યા પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હોસ્ટ, જર્મનીનો હોસ્ટ પર્વત જે છે એ ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સરસ. ચલો રોલ નંબર 15. યસ મિસ. રોલ નંબર 15. યસ મિસ. બેટા બોલ ત્રીજી. ત્રીજી ખાલી જગ્યા. હા હા, પર્વતનું ખાલી જગ્યાનું ઉદગમ સ્થળ છે નદી. પર્વતો ખાલી જગ્યાનું ઉદગમ સ્થાન છે, એમાં શું આવશે? નદીઓ. કારણ કે તમે જો ક્યાંથી નીકળે છે, પર્વતોમાંથી જ નીકળે છે. ચલો રોલ નંબર 19. છે રોલ નંબર 19? રોલ નંબર 25. હા મેં ભારતનું ગિરનાર પર્વત ખાલી જગ્યા પર્વતનું ઉદાહરણ છે જ્વાળામુખી. ભારતનો ગિરનાર પર્વત ખાલી જગ્યા પર્વતનું ઉદાહરણ છે, એમાં શું આવશે? જ્વાળામુખી. હમણાં હું તમને છે ને એક સરસ મજાનો વિડીયો બતાવીશ કે ખરેખર જ્વાળામુખી જે છે ને એ પર્વત કેવી રીતે બને છે, જ્વાળામુખી કેવી રીતે ફાટે છે, લાવા કેવી રીતે બને છે, એ આખો સરસ વિડીયો હું તમને લાસ્ટમાં બતાવીશ, બરાબર છે? રોલ નંબર 72. મિસ વાંચો પાછું. બે જળ વિસ્તારનો જળથી સાંકળી જળપટ્ટીને ખાલી જગ્યા કહે છે. સમુદ્ર ધુણી. બે જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને સમુદ્ર ધુણી કહે છે. જે બે જળ વિસ્તારો હોય બરાબર, એને બંનેને જોડે એને સમુદ્ર ધુણી કહેવામાં આવે છે. રોલ નંબર 6. ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સમુદ્ર ધ્વનિ આવેલી છે? પાલક. પાલકો. લો ને કો જોડેલો છે અને પાલકો આવે. પછી છે 7મો રોલ નંબર 13. હા મિસ, પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ ખાલી જગ્યા મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે 900. પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ કેટલા મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે? 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે, બરાબર છે? હવે આવે છે જોડકા.
तो हिमालय जे छे क्या प्रकार नो पर्वत छे? रोल नंबर 73 मिस गो रोल नंबर 73 हिमालय क्यों पर्वत छे? हिमालय ग्रेट पर्वत ग्रेट पर्वत छे। પછી સાતપુડા જે છે એ કયો પર્વત છે? ખંડ પર્વત ખંડ પર્વત ખંડ પર્વત પછી અરવલ્લી જે છે એ કયો પર્વત છે? અવશિષ્ટ પર્વત પછી પાવાગઢ જે છે જ્વાળામુખી પર્વત જ્વાળામુખી પર્વત જ્વાળામુખી પર્વત ચલો રોલ નંબર 31 મમ્મીસ બોલ બેટા પહેલો સવાલ વાંચો મમ્મી સૌરકોના સર્જનમાં કયા પરિબળો પાળો આપે છે ભૂકંપ જ્વાળામુખી સુનામી જેવા ભૂગર્ભના પરિબળો તેમજ નદી પવન હિમ નદી સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો પાડો આપે છે ધરતીકંપ જ્વાળામુખી સુનામી જેવા ભૂગર્ભના પરિબળો તેમજ નદી પવન હિમનદી સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો જે છે એ ભૂમિ સ્વરૂપોના સર્જન કરવામાં મહત્વનો ફાળો આપે છે ચલો રોલ નંબર 15 બોલો બીજો હા ભૂમિ સ્વરૂપોને ઓળખવા માટેનું મુખ્ય લક્ષણો કયા કયા છે એ ચોક્કસ ઊંચાઈ બે ઢોળવા ઢોળાવો ત્રણ વિશિષ્ટ આકાર ભૂમિ સ્વરૂપો જે છે એને આપણે ઓળખવા માટે મુખ્ય લક્ષણો કયા કયા છે તો કે ચોક્કસ પ્રકારની ઊંચાઈ ધરાવતા હોય તો એ ભૂમિ સ્વરૂપ છે ઢોળાવ હોય તો એ પણ ભૂમિ સ્વરૂપ છે અને વિશિષ્ટ પ્રકારનો આકાર ધરાવતા હોય તો એ પણ ભૂમિ સ્વરૂપ છે બરાબર છે ચલો રોલ નંબર 25 આપણે ટીક કરેલા જ વાંચવાના છે ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકારો ક્યા છે ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકારો ત્રણ છે એ પર્વતો ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું મેદાન ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકારો ક્યા ક્યા છે તો કે ભાઈ ત્રણ પ્રકારો છે એમાં પહેલું જે છે ઉચ્ચ પ્રદેશ બીજું છે એ છે પર્વતો અથવા તો આપણે ક્રમાડાવાળા થયા હોય તો પણ ચાલે પર્વતો છે ઉચ્ચ પ્રદેશો છે અને મેદાનો ટૂંકમાં બરાબર આ બધા જે છે એ ભૂમિ સ્વરૂપો ના મુખ્ય પ્રકારો છે રોલ નંબર 19 19 તો આવતા જ નથી રોલ નંબર લખાવીને જતી રહી છે રોલ નંબર 72 મિસ બોલ બેટા આઠ ઉચ્ચ પ્રદેશના પ્રકારો જણાવો જવાબ ત્રણ પ્રકારો છે આંતર પર્વતીય ઉચ્ચમાં બીજું ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય પ્રદેશ ત્રીજું ખંડીય ઉચ્ચ પ્રદેશ ચલો હવે 10 રોલ નંબર 6 બોલશે સામગ્રી
निक्षेपण नु मैदान कोने कहे छे दृष्टांत आपो तो कभी नदी छे हिम नदी छे अने पवन जे छे एनी सामग्री एक जगह थी बीजी जगह धसड़ी ने सरोवर के समुद्र छे नीचेना भागों में पथराई जाय छे तेने निक्षेपण ना मैदानो कहेवाय छे। निक्षेपण मैदान जे छे क्या आवेलू छे तो के भारत में गंगा यमुना नु मैदान जे छे ए निक्षेपण नु मैदान कहेवामां आवे छे। चलो रोल नंबर 13 11 માં બોલશે હામી 11 માં ને ઉપસાગર ઉપસાગર એટલે દષ્ટાંત આપો ઉપસાગર એટલે મહાસાગરના જળ ભાગોના આશિક ભાગ તે જમીન પર તે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે ભારતમાં બંગાળનો ઉપસાગર તેનો શ્રેષ્ઠ દ્રષ્ટાંત ઉપસાગર કોને કહેવાય તો કે જે મહાસાગર છે એના જળ ભાગનો એક આંશિક ભાગ આંશિક ભાગ એટલે કે એક અંશ જેટલો ભાગ જે છે એ ઉપસાગર છે અને ઉપસાગર નું ઉદાહરણ કયું છે તો કે આપણે ભારત ની અંદર જે બંગાળ નો ઉપસાગર આવેલો છે એ ઉપસાગર નું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે। ચલો એનું પછીનું રોલ નંબર 73 અખાત કોને કહે છે ઉખાટ ઉપસાગર નું બેટા 12મો આખાત કોને કહે છે તેનું શ્રેષ્ઠ દ્રષ્ટ છે ને તેને બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને આખાત કહે છે વેદાંતા તખામતા સંભાતનો સામન માંત નો આખત અને કર્ચ નો આખત અખા ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે। દાખલા તરીકે ખંભાત નો અખાત અને કચ્છ નો અખાત બરાબર છે। ચલો એની પછી રોલ નંબર 31 ભૂમિ સ્વરૂપ કોને કહેવાય ભૂમિ સ્વરૂપ એટલે પૃથ્વીના વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈ મેળવેલા વિશિષ્ટ આકાર અને ટોળાવવાળું પૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। સરસ, આજે હું છે ને તમને એક સરસ મજાનો જ્વાળામુખી નો વિડીયો બતાવવાની છું। આપણે જ્વાળામુખી પર્વત વિષયમાં આવ્યું હતું ને એટલે મેં તમારી માટે એ જ્વાળામુખી નો વિડીયો જે છે એ સરસ મજાનો નથી આવ્યો શું બેટા 9 નંબર નો વારો નથી આવ્યો જ્વાળામુખી કેવી રીતે બને છે જ્વાળામુખી પર્વત જો આ મેઘમાં આ એનો જમીનનો એકદમ અંદરનો ભાગ છે તમે જોવો કેટલી ગરમી છે અંદર આ બધી પ્લેટ જો આ બધી પ્લેટ જો આ ભારે પ્લેટ હોય ને આ જે ભારે પ્લેટ છે ને આ સાઈડ ની પથ્થર જેવી એ ભારે હોય અને આ જે વળી ગઈ ને બધી પ્લેટ દેખાય છે વળેલી પ્લેટ એ શું છે હલકી પ્લેટ છે તો ભારે પ્લેટ સાથે હલકી પ્લેટ જયારે અથડાય ને ત્યારે હલકી પ્લેટ જે છે એવી રીતે દબાય ને ઊંચી થઈ જાય એ ઊંચી થઈ જાય ને એટલે પર્વત બને આ જે ઊંચી થયેલી પ્લેટ હોય ભારે પ્લેટ જે છે એનો કઈ અસર ન થાય પણ જે હલકી પ્લેટ છે ને એ શું બને એનો પર્વત બને એટલી બધી ઊંચી થઈ જાય પ્લેટ તો બહુ મોટી હોય
જો તમને દેખાય, જો આ કેટલી મોટી પ્લેટ છે. અને જો ઓલી ભારે પ્લેટ હતી ને, જે ભારે પ્લેટ હતી ને, ભારે પ્લેટ નીચેની તરફ જાય, નીચેની તરફ જાય એટલે નીચે જઈને ઓગળવા માંડે, કારણ કે આ છે જેટલું ગરમ, ગરમી જેટલી હોય કે એ ભારે પ્લેટ જે છે ઓગળવા લાગે, અને ઓગળી અને એમાંથી લાવા બનવા લાગે, ખડકોનો પીગળેલો રસ આપણે જે કહીએ ને. જો કેવો છે આ મેઘમાં, જો 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 આ મેઘમાં, ઈ મેઘમાં અંદર હોય ત્યારે મેઘમાં કહેવાય, બહાર નીકળે એટલે લાવા. ત્યારે કેવું બને કે ભાઈ જ્વાળામુખી બહાર ન નીકળે તો ધરતીકંપ થાય, જો વિસ્ફોટ થયો, જો જો આખો જ્વાળામુખી ફાયટો. આ બધું લાવા છે, આ અંદમાન નિકોબાર છે ને ત્યાં આગળ છે. જાપાન નો, જાપાન ને કીધો ને સુફિયામાં, આ ઈ છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી ફાટે, એ બધા જ્વાળામુખી પર્વત છે બધા. આમ જો આખો આટલો ધુમાડો થાય અંદર, આખો જયારે જ્વાળામુખી ફાટે ને ત્યારે. ખરેખર જ્વાળામુખી જે છે ને જોવા જેવું છે, સમજવા જેવું છે જ્વાળામુખી વિશે. જ્વાળામુખી કા જન્મ કેસે હોતા હૈ? ચલો હવે તમારે લોકો એ છે ને મને તમારા લોકોની એક એક ની બુક બતાવવાની છે, બરાબર છે? પ્રેઝન્ટ સ્ક્રીન પ્રેઝન્ટ કરીને નંબર બોલો જઈ. હું નંબર બોલીશ, બરાબર છે? જેનો નંબર હું બોલું એને મને બતાવવાની છે પહેલા. ચલો 73. હા બેટા, તારી સ્ક્રીન પ્રેઝન્ટ થઈ છે પણ તારી બુક નથી બતાતી. તારામાં નહીં બતાડે એવું કે છે. તું એક કામ કર, આમ નામ છે ને વિડીયો કર, વિડીયો થી બતાવી દે. હા સરસ.
જોવા દેજો મને સરખો. બેટા આ આપણો એસએસ શું છે? એસએસ નું તો નથી બેટા. મિસ રિવિઝન દેખાડવાનું. હા આપણે ટૂંકમાં જે સ્વાધ્યાય મોકલ્યો છે ને બંને, એ બંને રોલ નંબર 31 બતાવે. ચલો બતાવો જલ્દી, સ્ક્રીન પ્રેઝન્ટ કરો. મીન્સ રેકોર્ડિંગ શરૂ રાખું કે બંધ કરી દો? હા ભલે, દેખાય છે. હા દેખાય છે. હજી નજીક લાવે એટલે મને અક્ષર બતાવી વ્યવસ્થિત. માત્ર વિકલ્પો જ છે આ. પછી એટલું જ થયું છે તને? હા મિસ, કારણ કે મને એસએસ આવડતું નથી ને એટલે એમાં રિવિઝન કરતી હતી લોનમાં. ઓકે સારું, ચલો રોલ નંબર 25 તમને કાલે કરી દઉં. મિસ ના વાત છે. સરસ, ચલો રોલ નંબર 19. રોલ નંબર 19 લેફ્ટ થઈ ગયો. હવે બધા લેફ્ટ જ થશે. રોલ નંબર 72. નંબર હતો આયો તો. રોલ નંબર 72 અમિસ. ચાલ બેટા, કર્યું છે તે? બનાવી છે? મિસ મે રિવિઝન લખ્યું છે તે? હા તો બતાવો. ચલો એક મિનિટ મિસ. ઓકે મિસ. હા બેટા, મારું કેમેરા તમને ફોટા પાડીને મોકલી દઈશ. ઓકે, અત્યારે નથી બતાય એમ? નહીં મિસ. કેમ એટલે તે કર્યું નથી? સ્ક્રીન પ્રેઝન્ટ કર બેટા, તને શીખડાવું છું. પેલા ટચ કરીશ એટલે ઉપર 3 ટપકા આવશે. હા મિસ. એમાં જો પ્રેઝન્ટ સ્ક્રીન લખ્યું હશે એમાં જા. કે તો તમને વિડિયોમાં દેખાડ દઉં? વિડિયોમાં આખું દેખાય. હા બતાવો ચલ. હા મિસ, વાંધો. જો મિસ, દેખાય છે? કઈ છું બધા તમે નથી બેઠા, તારું ઘર બતાય છે અમને તો અત્યારે. છાપરું દેખાય. બસ મિસ, દેખાય છે હવે? બેટા તું કેમેરો છે ને એને ટર્ન કર. છાપરું દેખાય છે. કેમેરો ફેરવ. બસ મિસ, હવે દેખાય. અરે નથી બતાતું બેટા. તો મિસ સ્ક્રીન પ્રેઝન્ટ કેમ થાય? આ 3 ટપકા છે ને. હા મિસ, હું કરે તો
શું હું તને કરીને બતાવું અહીંયાથી હો જો જો અહીંયા ત્રણ ટપકા છે ને હા એ ત્રણ ટપકામાં તારે જવાનું હા પછી અહીંયા મારે જો અહીંયા સ્ટોપ પ્રેઝન્ટિંગ લખ્યું છે ને હા ત્યાં તારે સ્ક્રીન પ્રેઝન્ટિંગ સ્ક્રીન આવશે ઈ કર મારે સ્ટોપ આવ્યું કારણ કે મેં પ્રેઝન્ટ કરેલી હતી તારે પ્રેઝન્ટ સ્ક્રીન આવશે કરતો કરી હા જો બતા હવે છે ને તારો વચ્ચેનું બટન હોય ને મોબાઈલમાં વચ્ચેનું હા એમાંથી બહાર નીકળી ગઈ હવે કેમેરો ઓન કર તારો કેમેરો નથી થતો કેમેરો નહીં ઘણા રે પ્રોબ્લેમ થાય છે ફરી વખત જાતો બહાર નીકળી જાતો એટલે વચ્ચેનું બટન દબાવીને ઓકે તું તો બહાર જ નીકળી ગઈ સાવ સારું કાંઈ વાંધો નહીં આમ નામ વિડીયો કરીને બતાવી દે ચલ રેડ કલર નું બટન છે ને ઓપન કર ને એટલે પછી તારો વિડીયો જે છે ને એને ટર્ન કરીને આપવાનો બેટા તારે તો બેક સાઈડ નું બતાય સ્ટાર્ટ નથી થતો તો તારો મોબાઈલ હોય ને એ તું આ મૂંધો રાખી દે સમજાણો તારી જે બુક હોય ને એની ઉપર તારો મોબાઈલ રાખી દે નવ નંબર બાકી છે બતાવવાનું બેટા બતાવવાનું છે તારે થઈ ગયું છે મીસુ 13 નંબર દેખાડું છું હવે આવ્યું હા કરજો વાહ સરસ ખૂબ સરસ વાહ અક્ષર પણ બહુ જ સરસ છે તારા તો અક્ષર બહુ ફાઇન છે વેરી ગુડ વેરી ગુડ મસ્ત તૈયારી કરીને વાંચી લેજે વેરી ગુડ ખૂબ સરસ બસ મે ખૂબ સરસ વેરી ગુડ વેરી ગુડ જો બધાએ બનાવવાની છે ભાઈ તમે લોકો કોઈ બનાવશો નહીં ને તો તમે કેવી રીતે વાંચશો મોબાઈલ માંથી વાંચવું ગમે કેવી રીતે મોબાઈલ માંથી વાંચો ઉલટાની વધારે આંખો ખેંચાય તમે મોબાઈલ માંથી વાંચ્યા રાખો ને તો બરાબર તો બધાએ સરસ મજાની તૈયારી કરવાની છે અને મસ્ત પેપર લખવાનો છે અને પહેલા છે ને સ્વાધ્યાય લખીને તમારા હોમવર્ક ટીચર હોય ને એને બતાવી દેજો બરાબર છે ચલો હવે કોઈને કઈ ક્વેશ્ચન છે કયો પેપર છે આજે આજે કયો પેપર છે હિન્દી નો છે ઓકે બધાને બેસ્ટ ઓફ લક મસ્ત પેપર લખજો
थैंक यू सर चलो।